એક્ટિવિટી 4 સૂચના જો ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ફૂલોના કુંડામાં લખેલા વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખવાનું છે. તો આપણે હવે પછી એ જે 5 વ્યવસાયકારોના ફૂલ દોરીને આપેલા છે અને એમાં આપણે નામ લખવાના છે એ આપણે જોઈએ. તો ધ્યાન આપો. જો બાળકો, તમારી ટેક્સ્ટમાં પાના નંબર 47 ઉપર એક્ટિવિટી 4નું જે પિક્ચર છે એ આખું પિક્ચર અહીંયા મૂક્યું છે, બરાબર. આ ચિત્ર પ્રમાણે આના આધારે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે અને આ પ્રમાણે કામ કરવાનું છે. જો પેલું આપણને ફૂલ આપ્યું છે એમાં શું લખીને આપ્યું છે, એમાં લખ્યું છે કે અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ, પછી નીચે આપી છે ખાલી જગ્યા. અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ એટલે કે વ્યક્તિ, જે વ્યક્તિ ચિત્રો બનાવે છે એને શું કહેવાય, તો એક વાક્યમાં એને કહેવાય એન આર્ટિસ્ટ એટલે કે કલાકાર. પછીનું ફૂલ છે એમાં શું કીધું છે, અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર, વ્યક્તિ કે જે ડોક્ટરને મદદ કરે છે, તો એ છે નર્સ. અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર, ડોક્ટરના કામમાં જેને જે હેલ્પફુલ થાય છે એવી વ્યક્તિને આપણે શું કહીએ છીએ, નર્સ. પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, પત્રો પહોંચાડવાની વ્યવસ્થા કરનાર વ્યક્તિને શું કહેવાય, તો એને કહેવાય પોસ્ટમેન.
એટલે એને કહેવાય ટપાલી. નેક્સ્ટ જુઓ, અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, વ્યક્તિ કે જે બાળકોને ભણાવે છે. બાળકોને ભણાવે એ વ્યક્તિને શું કહેવાય? શિક્ષક કહેવાય. ઇંગ્લિશમાં એને આપણે ટીચર કહીએ. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન ઇઝ કોલ્ડ ટીચર. અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ, બીમાર લોકોને મદદ કરનાર વ્યક્તિને શું કહેવાય? તો એને કહેવાય ડૉક્ટર. અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ ઇઝ કોલ્ડ ડૉક્ટર. હોમવર્કમાં બાળકો, એક્ટિવિટી 4ની અંદર જે સ્પેલિંગ આવે છે, જે શબ્દો નવા આવે છે તમારા માટે, એ સ્પેલિંગ 2 ટાઈમ લખવાના છે રફ નોટની અંદર અને લર્ન કરવાના છે, પાકા કરવાના છે. અને એ જ સ્પેલિંગ એક્ટિવિટી 4ના 1 ટાઈમ ફેર બુકમાં એટલે કે પાકી નોટમાં લખવાના છે. એ ટોટલ 3 વખત થશે, બરાબર. અને એનો એ જે સ્પેલિંગ કરવાના છે એનો હું ફોટો મૂકું છું,